नवसारी जिल्लाना जलालपुर तालुकाना तवड़ी गामे तड़ावमांथी माटी गाळवा सहितना अन्य कामोमां सरपंच अने तलाटीए भ्रष्टाचार आचर्यो होवाना पुरावा साथे आक्षेप करवा छतां तवड़ी गामना लोकोने न्याय न मळता बेकाबू बन्या छे। नवसारीना तवड़ी गामना जुदा जुदा चार तड़ावमांथी माटी काढवाना काम सहितना अन्य कामोमां सरपंच केतन पटेल अने तलाटी भ्रष्टाचार आचर्यो होवाना गाम लोकोए आक्षेप कर्या छे। अने आ मामले जिल्ला विकास अधिकारीने फरियाद करी हती के जो जिला विकास अधिकारी कोई कार्यवाही न करता गामना रहीशोए जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी न्यायनी मांग करवानुं नक्की कर्युं हतुं। जे मुजब गामना 250 जेटला लोको भेगा थई जिला सेवा सदन कालियावाड़ी खाते आवी पहोंच्या हता। जे गामना आगेवानो पैकी मात्र 4 કે 5 લોકોને કલેક્ટર મળવાની પરવાનગી આપવામાં આવી હતી, જેને લઈને ગામજનોએ કચેરીમાં હલ્લાબોલ કરતા હાજર પોલીસ અધિકારીએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બેકાબૂ બનેલા ટોળાએ અધિકારી અમને કેમ ન મળે એવા સવાલ સાથે પોલીસ દલીલ કરી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવા આખરે પોલીસે બળ પ્રયોગ કરી તમામને ડિટેન કર્યા હતા। આ સમયે ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટરને સામાન્ય ઈજા થઈ હતી અને યુનિફોર્મ ફાટી ગયો હતો। આજે બપોરે નવસારી કલેક્ટર ઓફિસ ખાતે જલાલપુર તાલુકાના તવડી ગામના જે નાગરિકો છે એમના સરપંચ અને તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાનમાં આવેદનપત્ર આપવા આવેલ હતા કલેક્ટર કચેરીએ, અને નાગરિકો જે પણ આવેલા હતા તેઓ ટોળામાં હોય અને તેઓ જે કોવિડની જે અનુસંધાનમાં જે સૂચનાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી છે અનુસારે આમ ઉલ્લેખન થતું જણાતું હોય તાત્કાલિક જ પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી અને 48 પુરુષ અને 23 સ્ત્રી એમ કુલ 71 વ્યક્તિઓ વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તમામ કાર્યવાહી હાલ ચાલુમાં છે, ગુનો નોંધ થઈ ગયેલી છે। જી અમારા ગામના સરપંચે જે અમારા ગામની જમીન છે જેને ભવિષ્યમાં સગવડ માટે કરેલી છે એ મંટોળું બધું જ ખોદી નાખ્યું છે અને ફરી કહે છે કે એ કલેક્ટરના કહેવાથી અમે ખોદ્યું છે, આ ગુનો છે। મેં તો એમ જ કહેવું કે એને રિમાન્ડમાં લેવો, આ ગુનાની સજા એને મળવી જ જોઈએ ને આ ભરપાઈ પણ એમને કરવા જ પડશે મારા ખ્યાલથી। અને જ્યારે આ વસ્તુ ખબર પડે ને કલેક્ટરને ધ્યાનનો જ એને રિમાન્ડમાં લેવો જ જોઈએ અને એને આ ગુનાની સજા ગમે તે રીતે મળવી જોઈએ। જ્યાં સુધી આપણા દેશમાં ભ્રષ્ટાચાર નિવન થાય ત્યાં સુધી આપણો દેશ ઉપર નથી આવવાનો। આપણા ગામના દરેક સરપંચ
મોટે ભાગે બીજા ત્રીજે ગામે આવી ચોરી થતી જ છે. મંટોડુ, રેતી, તળાવ, આ શું છે? આ જ્યાં સુધી એ લોકોને જ્યાં સુધી રિમાન્ડમાં ન લઈ અને તાત્કાલિક સજા ન મળે ત્યાં સુધી અગુજ ચાલવાનું આપણા દેશમાં, ત્યાં સુધી કોઈ ઉપાય નહીં આવે. ગામવાસી એમ જ રહી જવાના છે, જે એની સાથે ભેગા છે તેઓ જ આગળ વધે. બીજા ગ્રામીણ લોકો શું કરવાના? અમારું ગામ ડૂબી જશે ત્યારે અમે ક્યાં જવાના? મંટોડ બધું અમારું જતું રહેલું છે. પ્લસ એ જગ્યા અમારા ભવિષ્યમાં સેફટી માટે હતી, તે જગ્યા એને બધી ખોદાણ કરી લીધી છે. હવે એની ભરપાઈ કોઈ નથી કરવાનું, એ પણ નથી કરી શકવાનું. એ જગ્યાની પુરાણ તો ભવિષ્યમાં તવડી ડૂબશે તો ક્યાં જશે? મારું તો એ જ કહેવાનું, એની પાસે તો કોઈ નથી. ઓબ્જેક્શન નથી છોકરા કે એવું કંઈ કે ત્યાં જઈને અહીંયા વસશે. અમારે તો અમારા બાળકોનું, અમારા ભવિષ્યનું, અમારા પૂર્વજોએ જે જમીન વસાવેલી તે અમારે સાચવવાની હતી, પણ એણે બધું ડૂબાવી દીધું. કંઈ નથી હવે તવડી ગામમાં બચેલું, કોઈ રસ્તા પણ બાકી નથી રહ્યા કે કોઈ ખરાબ જગ્યા પણ બાકી નથી રહેલી જેણે ખોદવા વગરની બાકી રાખી. મારું તો કલેક્ટર મેડમને એ જ કહેવું છે કે એને અત્યારમાં જ રિમાન્ડમાં લેવો અને એની ગુનાની સજા પણ અને ભરપાઈ પણ કરાવો, ને જ્યાં સુધી સજા ના મળે ત્યાં સુધી આ દેશમાં આવું ચાલતું જ રહેવાનું છે. જે સમયે ખબર પડે તે સમયે સજા આપવાનું ચાલુ જ કરવું જોઈએ. જ્યાં સુધી એને સજા નહીં મળે ત્યાં સુધી કોઈને સબક મળવાનો નથી. પ્રશ્ન કરે લોકોને, માયના બી નથી ખબર ને ભરીને બી નથી ખબર.